આપેલા છે તો બે કેલિને ગ્રાફના બોક્સમાં ઉપર આપણે શું આપ્યું છે સૂર્ય પંખી અને વૃક્ષ આપેલા છે અને નીચે શું આપ્યું છે પતંગ અને ફીરકી તો આપણે પતંગ અને ફીરકી વાળું ચિત્ર દોરવાનું છે તો જો એમાં આપણે તમે જોઈ રહ્યા છો પતંગ અને ફીરકી તો ત્રણ ફીરકી બતાય છે અને બે પતંગ છે અને અંદરને કેલિગ્રાફી દર્શાવે છે તમને મેં બતાવ્યું કેલિગ્રાફી દર્શાવતા શીખવાડ્યું છે આગળ આપણે ઘરકામની નોટમાં જેટલા ચિત્ર દોરી રહ્યા માં કે અંદર આપણે ડિઝાઇન કરવાની હોય છે જે અલગ અલગ પ્રકારની હોય એ અંદર આપણે ડિઝાઇન કરવાની છે તો આપણે જુઓ હવે આપણે ચિત્ર દોરીએ તો તમને આ બોક્સ આપેલું છે આ બોક્સમાં તમારે આ ચિત્ર દોરવાનું છે તો જુઓ હવે આપણે દોરીએ તો બોક્સ આપ્યું છે એટલે બોક્સમાં પહેલા તમારે છે ને આની રીતના લીટી છે ને એની લીટી કરી નાખવાની છે આ ક્રોસ લીટીઓ જેટલી છે ને એટલી જો પહેલા નીચેથી સ્ટાર્ટ કરવાની છે તો નીચેની પહેલા ક્રોસ લીટી દર્શાવી દેવાની અહીંથી એટલી જગ્યા રાખીને અને અહીંયા સાવ જગ્યા રાખવાની નથી જો અહીંયા જે એનો છેડો છે ત્યાંથી આ ઉભી લીટી દોરવાની છે જ્યાં એને નીચેનો છેડો છે ત્યાં આપણી જોઈએ જો આ બે જોઈન્ટ થઈ જાવી જોઈએ હવે જુઓ તો હવે આપણે છે ને આ લીટી આ બે લીટી દોરી નાખી હવે બે લીટી દોર હવે આ જો અહીંથી આ બધું જગ્યા મૂકી દેવાની છે અહીંયા ઓછી છે અને આ બાજુ વધુ જગ્યા રાખવાની એ રીતે વચ્ચેથી એક લીટી દોરી દેવાની છે બધી લીટી ત્રાસથી જ દોરવાની છે જો તમે આ ભાગ બધો દેખાય છે ને અહીંયા ઓછો દેખાય છે એ રીતની તમારે લીટી દોરવાની છે પછી દોરી આપણે આ લીટી જો તમને આ ભાગ ઓછો છે ને આ ભાગ કેવો છે આપણે વધુ દેખાય છે એવી રીતે આપણે આ ક્રોસ લીટી દોરી દેવી તમારે સ્કેલથી દોરવાની છે સ્કેલની મદદથી આ બધી ત્રાસથી લીટી દોરો બચ્ચો આ વચ્ચે છે નો પોઈન્ટ આવે છે ને ત્યાં આ લીટી અહીંથી એવી રીતે દોરવાની છે કે વચ્ચે અડી જાય જુઓ પેલા આ લીટી દોર દેવાની પછી એનો ખૂણો આવે જ્યાં એનો છેડો આવે છે ત્યાંથી આ ઊભી લીટી દોરવાની છે એ અડાડી દેવાની છે ત્યાંથી અને પછી આપણી આ લીટી દોરવાની છે ત્યાં આ લીટી અને પછી આ વચ્ચેના પોઈન્ટ ને અડે એ લીટી આ બીજી ત્રાસી લીટી દોર દેવાની બધી ત્રાસી એક જ ખાલી સીધી ઊભી લીટી દોરવાની છે બાકી બધી ત્રાસી લીટી દોર તો જો હવે આપણે આ બધી ખાસી લીટી આપણે દોરાઈ તો હવે આપણે દોરીએ જે આ પતંગ આપી છે આપણે તો આ બે પતંગ છે આ એક બે આ ત્રણ ફીરકી આપી છે તો તમે જોઈ શકો છો કે સર્જનાત્મક ચિત્રમાં તમે જુઓ તો એકબીજામાં એક બીજા આકાર આપેલા છે જો આ ફીરકી આપી છે તો નીચેના બંને બોક્સમાં ત્રણે ત્રણ બોક્સમાં ફીરકી આવી જાય છે પછી આ પતંગમાં ફીરકી આવેલી દેખાય છે આપણને દેખાય છે તો એવી રીતના જો આ પતંગમાં પણ આ ફીરકી દેખાય છે એવી રીતના પતંગમાં પણ ફીરકીનો આકાર આપેલો છે એકબીજાની પછી આપણે ઉપર વસ્તુ મૂકી દઈએ ને કેમ નીચેની વસ્તુ અડધી દેખાય ઉપરની દેખાય એવી રીતના આકાર આપેલા છે તો જુઓ હવે આપણે દોરીએ તો પહેલા તમારે આ ફીરકી દોરી નાખવાની છે જો આ ફીરકી નાની જગ્યા રાખવાની છે થોડી જ્યાં બે લીટી ભેગી થાય ત્યાંથી થોડીક જગ્યા રાખવાની છે આવી રીતના ક્રોસ લીટી કરી દેવાની છે પછી નીચે છે એ આપણે આ ફીરકીના રાઉન્ડ આકાર આપી દેવાના છે જે તમે જોઈ આવ્યા છે પછી આ એના પકડવાનો જે પકડવાનો હાથો આવે તે બનાવી દેવાનો છે બંને બાજુ એવી રીતના કરી દેવાનું છે તમારું બોક્સ મોટું આપ્યું છે એટલે ચિત્ર બધા મોટા થશે પતંગ ફીરકી ગમે તે જો આ ફીરકી આપણે તૈયાર કરી હવે દોરીએ તો આપણે પેલા આ ફીરકી દોરી નાખીએ આને સેમાય અંદર નિર્મલ થઈ નથી એટલે કે અંદર બીજું ચિત્ર આવ્યું નથી એટલે આપણે આ ફીરકી જો આ ફીરકીને આપણે સીધી જ દોરવાની છે આને જે માં વળાંક લીધા ને એ વળાંક અહીંયા લેવાના નથી તો જુઓ આને ઉપરનો ભાગ પણ દેખાતો નથી એ રીતના દર્શાવવાની છે જો ઉપરથી સીધી લીટી દોરી પછી નીચેથી છે ને ચોરસ બોક્સ કરી દેવાનું છે અહીંયાથી સ્ટાર્ટ કરીને અહીંયા
હવે જો હું સાત ફિરકી બનાવી નાખી આપણે તો જો ફિરકીને પહેલા તમારે અહીંથી આ સીધી લાઈનમાં પહેલા એના હેન્ડલ બનાવી દેવાના છે જુઓ બની ગયો ઉપરનું એ પછી છે ને જો આ મતકમ જે નીચેનો ભાગ હતો ને ત્યાંથી થોડીક જગ્યા રાખી અને આ ફિરકી બતાવવાની છે Thank you.